di natuwa. રાજા રામદેવ ને પણ માનો છો, માનો છો કે નહીં? બોલો શ્રી રામાપીર ની તાલ આપો બધા. મારા ભાઈઓ, મારી બહેનો, આપણે આખી રાત બહુ મજા કરી, બહુ મજા આવી, બહુ મજા આવી. હું મારી જિંદગીમાં આટલો ગાંડો કોઈ દી નથી જોયો, પણ હવે હરીને છાટણા જો રામાપીર ને માનતા હો, જો રામાપીર ને માનતા હો, જો રણુજા જાતા હો, એ પેલા જુગમાં પાટ માંડો પ્રહલાદજી ને ગાય, પાંચ કરોડે સીધા મારા પાવા નકળંગ રા, ખરેખર રામાપીર ની આણસી. અત્યારે મને બતાવો, અત્યારે કોઈ મને બતાવતા નથી, ભલે પરસેવો જે તાલ નો દે ને રામાપીર ની આણ છે. હાથ ઉઠા કરી કરોડે પાટે રે પધારો રે મારા બાવા નકળંગ રા, અલખ ધણી ની આરતી ફિર નહીં.
રામા પીરની પાટની પરંપરા, ઠાકર થાળીની પરંપરા, જો રામા પીરને માનતા હો તો બીજા જુગમાં પાઠ માંડો હરિચંદ્ર ને પધારો મારા પાવન કળંગરા ત્રીજા જુગમાં પાઠ માંડ્યો જુગમાં પાઠ માંડો યુધિષ્ઠિર ને નવ કરોડે સીધા મારા પાવન કળંગરા ધણીને ત્રાંબા કેરો પાટ ધણીને ત્રાંબા કેરા થાર હવે પાટે રે પધારો એ મારા તમે રણું જાનારા મારા તમને વિનવે આમાંથી જેટલા ગમારા હોય એટલા તાલાપો જેટલા ગમારા હોય મને ખબર પડે કોણ કોણ ગમારા છે એટલે તમારા સૌથી વધારે મોટું જૂથ છે હાથ ઉઠાવો ગમારા વિનવે
ત્યારે ધજાનો ધજાજીનો કાલે સવારે 11 વાગે ધ્વજાજીનો પ્રસંગ ઉજવાય રે રણજાના રાજા એ અલખ ભણીની આરતી રુડા કમરા ખરેખર રામા પિર્યાણ છે મારે અલગ ધણીને બોલાવવા છે મારે ઠાકર થાળીને વધાવી છે અને આયા જો તાલ ન દે તો એને હું માલધારીના દીકરાને દીકરીઓ નહીં ગણું બાપા રૂપિયા મૂકી દો તાલ આપો હાલો હાથ ઉતા કરી અહીંયા વિડીયો ઉતરે છો અને આ વિડીયો 135 દેશોમાં દેખાવાનો છે કેટલા 135 તાલ નો દે કા તો હિન્દુના દીકરા નથી એ ચોથા જુગમાં પાટ માંડો બળે રાજા ને દ્વાર એ 12 કરોડે સીધા મારા બાવા ન કળંગરા હાથ ઊંચા કરે આવું દ્રશ્ય વારે ઘડીએ નહીં આવે વારે ઘડીએ ગમારા ધ્વજાજી નહીં ચડાવે મારે ઘડી એક મારા ધ્વજા ચડાવશે તો 1 લાખ માલધારીઓને ભેગા નહીં કરી શકે આ મોકો મુકોમાં પ્રફુલ્લ દવે નથી કેતો આ તમને કાયો ઠાકર કહે છે એ માટી કેરો પાટ ધણીને તમે હુકમ કરો તો પીર જાત રાયુ થાય મારો હેલો રે હેલો રે હેલો રે હો બળો હે રણુ જાના રા છેલ્લી વાત આવે છે તાલમાં હાર્દિકભાઈ આ અલગ ધણીની આરતી જે ગાશે જે સાંભળશે એનો વૈકુંઠમાં વાસો થશે એટલા માટે તાલ આપવાનો છે
ગાય શીખે સુણે સાંભળે એનો વૈકુંઠ વાસો થાય. અલક ધણી આરતી રુડા ચામરે આઠડા, એ રામા ધણી આરતી રુડા ચામરે આઠડા, કંકુરે બોલો માલધારીઓના ભગવાનની, બોલો માલધારીઓના કુળદેવીની, બોલો સનાતન ધર્મની. હાથ ઊંચા કરો, ભગવાન ભોળોનાથ અને મા ભવાની કૈલાસ પર્વત પર જ્યાં આસન વાળીને બેઠા છે ત્યાં એનું અંતરમાં સ્મરણ કરો. જે કૃષ્ણને જોવા માટે ભગવાન ભોળોનાથ સાધુના વેશમાં આવ્યો હતો એ ભોળાનાથને છેલ્લે ઓમ નમઃ પાર્વતી બોલવાનું છે. એ કરે બધા બોલશો ને બધા, એવું જોરદાર છે બોલાવો કે જીટીપીએલ ની અંદર આવતા તમામ ડાયરાની અંદર બધાને, આખા ગુજરાતને નહીં આખા ભારતને નહીં, 135 દેશોને એમ થવું જોઈએ કે દ્વારકાની અંદર ગમારાએ ધ્વજાજી ચડાવી હતી. 1,00,000 માલધારીઓ ભેગા થયા હતા. ઓલા પરફુલિયાને બોલાવ્યો હતો, એને મજા કરી હતી, એને મજા કરાવી હતી. એવી જે બોલો ઓમ નમઃ. એના કાનમાંથી આ પડી ગયું છે. અરે ડોકરું છે, હાવ રે હો નાનું મારું માંદળિયું ખોવાણું રે, કોનાનું જોઈ ને આ ક્યાં. આ તો એ ગમારાના મહેમાન છે, નથી વાણિયા બામણ લુવાણાના. નિશાની આપીને લઈ જજો ને, ત્યારે હું લઈ જાઉં. ના ના, હું લઈ જાઉં. તમારી દયાથી, તમારી દયાથી. મારી પાસે હું નથી, નામ દામ ઠામ તમે બધું આવ્યું, શું નથી આવ્યું બાપ. હું કાયમ કહું છું અને ફરી વખત તમારી રજા લેતા પહેલા એક વાર હજી તમને યાદ કરાવું કે જો ભગવાન જેવી કોઈ ચીજ હોય, જો કાળિયા ઠાકર જેવી ચીજ હોય, જો પ્રાર્થના જેવી કોઈ ચીજ હોય અને સાંભળતો હોય એવી કોઈ ચીજ હોય તો કાળિયા ઠાકરને મારે કેવું છે, એક વખત મને ભરવાડની નાયતમાં તો જન્મ દેજો. મારે હાચ વાટીને ભરવાડ થવું, આવા પેન્ટ શર્ટ વાળા નહીં. પાઘડી વાળા એટલે ગોવાળોની આઈની વાહે ફરનારા. હે અરે ગોપાલ મારો પારણીએ જુએ, સુર આપી જાઓ, સુર આપી જાઓ. એ છોકરાઓ આ એક રહી ગયું તું ના આવે રામ અલગ ધણી પછી કાંઈ નો. કાકા નિયમ તો તમે નિયમનો પડો, અમારે બ્રાહ્મણોને તો પાળવા પડશે, પણ આ એક રહી ગયું તું કે ગોપાલ મારો પારણીએ. હાલો હવે હું ગાવ ને તમે તમે જીરો હો ભાઈ, ધીરે ધીરે સુર આપજો. એ ધીરા ધીરા કેમ ભારતીજી ગંભીર થઈને કેમ બેઠા. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે,
झूलावे आ गोकुळनी गोपी रे गोपाल मारो पारणिये झूले रे गोपाल गोपाल तने हाल रडू वालू रे गोवाळ तने हाल रडू वालू रे ए गोपाल मारो बोले कालू कालू गोपाल मारो पारणिये झूले रे गोपाल झूलावे गोकुळनी गोपी रे गोपाल मारो पारणिये झूले रे गोपाल मा गोपाल मा गोपाल मारो कृष्ण कन्हैया श्री रामा सदगुरु अने हवे हाथ उठा करी ओम नमः बोलो ओम नमः ફેરવા નિયમ ફરે નહીં થાતો હોય એમ થાય ફેરવા નિયમ કોઈ દી ફરે નહીં જેમ થાતો હોય એમ થાય ફેબાને મૂછો ફૂટે તેને કાકો નો કહેવાય એટલે ઠાકર થાળીની પરંપરા અલગ ધણીની પરંપરા મારા અને તમારા ધર્મની જે પરંપરા છે એ પરંપરા પ્રમાણે અલગ ધણીની આરતી ગાયા પછી બીજું કાંઈ ન બોલાય અને બોલે અને સાંભળે અને એ દોષમાં પડે એટલા માટે કૃષ્ણ કનૈયા એક વખત કલાકારો માટે આ ગમારાઓ માટે ગમારાના હગાવાલા માટે માલધારી નો હોય તોય આવ્યા હોય એના સંબંધી થઈને આવ્યા હોય એને માટે એક વખત એવી જોરદાર તાળીઓ પાડે કે દેવળમાં હોતેલો કાળિયો ઠાકર જાગી જાય પડકારા સાથે પડકારા સાથે હજી પડકારા હજી પડકારા મારી માવડિયું એલા ભાઈ તમે આમનું ઉભા રહેજો મારી દીકરીને એક સેલ્ફી લેવો છે સેલ્ફી એટલે સમજો ને ફોટોગ્રાફ અને આ ફોટો ઉભા રહેજો ભાગતા નહીં આ ફોટો આખી દુનિયામાં દેખાશે એટલે ભાગતા નહીં આમને ઉભા રહેજો અને કે અદબ છોડ ને કઈ હાથ ઊંચા કરવાની છૂટમાં ભાઈ હાથ ઊંચા કરવાની છૂટ હાલો એ હાર્દિકભાઈ ને કેને લઈ લે હાર્દિકભાઈ ઉભા થાય જલ્દી હાલો હાથ ઊંચા કરો એ છોકરાઓ કૃષ્ણ કનૈયા